હલો 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 ગુડોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી વિષય અને ઇંગ્લિશ વિષયનો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું ગુડ મોર્નિંગ આજનો લેક્ચરની શરૂઆત કરું એ પહેલાં હું તમને કહી દઉં કે આજે ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમમાં પાછા બે પેપર મારવેલના કરાવવાનો છું અને માર્વેલની પેપર સ્ટાઇલ તમને ખબર છે કે માર્વેલની કે દસમા ધોરણની ઇંગ્લિશ મીડિયમની પેપર સ્ટાઇલ તમને ખબર છે કે ઓપ્શન્સ સાથે તમારે છે એ જવાબ ચૂઝ કરવાના હોય છે એટલે વ્યાકરણ પૂરું કરતાં તમારે વધારે વાર લાગતી નથી વ્યાકરણમાં મેં તમને કીધું છે કેટલા માર્કનું ટોટલ ઓબ્જેક્ટિવ થાય એ તમને ખબર છે કદાચ આ વ્યાકરણ છે બધાનું બબ્બે માર્કનું ગણો તો ટોટલ સોળ પંદર કે સોળ માર્કનું વ્યાકરણ થાય છે તો આ પંદર કે સોળ માર્કના વ્યાકરણમાંથી એક પણ માર્ક ન જાય એવો પ્રયત્ન કરવો બીજું કે આગળ તમે જોડકા જુઓ તો ત્રણ ત્રણ માર્કના બે જોડકા છે એટલે આ એ છ માર્ક થયા બરાબર પાઠમાંથી બા પાઠને કાવ્યમાંથી થઈને પછી પાછા એક માર્કના પ્રશ્ન ગણો તો એ કદાચ ત્રણ ત્રણ માર્કના હોય એટલે બાર માર્ક બરાબર એટલે ટોટલ જુઓ ને તો અઠ્યાવીસ કે ત્રીસ માર્કનું તો પ્યોરલી ઓબ્જેક્ટિવ છે પછી પદ્ય સમીક્ષા અને ગદ્ય સમીક્ષાની વાત ગણીએ તો એ બધું જુદું છે પણ અઠ્યાવીસ માર્કનું તો છે એ પ્યોરલી ઓબ્જેક્ટિવ છે તો એ એટલી મહેનત કરો એટલું તૈયારી કરો કે અઠ્યાવીસમાંથી સત્યાવીસ કે છવ્વીસ સુધી તો તમારે છે ઓબ્જેક્ટિવમાં માર્ક આવી જાય અઠ્યાવીસમાંથી સત્યાવીસ કે છવ્વીસ સુધી તો છે ઓબ્જેક્ટિવમાં માર્ક આવી જાય એક પણ માર્ક ન કપાય એવો તમારે પ્રયત્ન કરવાનો બરાબર અને એ પ્રયત્ન છે ને ખાલી આ ઓબ્જેક્ટિવ માટે તો એ રીતના જ આવશે કે તમે પ્રેક્ટિસ કેટલી કરી છે બરાબર નાની નાની બાબતોમાં ધ્યાન આપીને કેટલી વખત વાંચી લીધું છે એની ઉપરથી તમારા આટલા માર્ક આવશે ઘણી વખત છે એ આપણે આ સહેલું છે સહેલું છે કરીને છે જવા દેતા હોઈએ છીએ તો એ એ રીતના તમારે છે એ કામ નહીં આવે ને એ રીતના તમારે ઘણી વખત છે છૂટી પણ જાય માર્ક તો એ રીતના ન કરવું પ્રયત્ન એટલો કરવો કે એ આ અઠ્યાવીસ માર્ક કે ત્રીસ માર્કનું ઓબ્જેક્ટિવ છે એમાંથી એક પણ માર્ક ન જાય એ તો વધારે વધારે સારું છે એક પણ માર્ક ન જાય એ તો વધારે વધારે સારું છે બરાબર છે તો એવો પ્રયત્ન કરશો તો તમને પણ કોન્ફિડન્સ આવશે કે ભાઈ આમાં મારે છે એટી ફાઇવ આપ કે નાઇન્ટી સુધી નાખી દેવા છે તો આવી જશે બરાબર અને તમારા ગયા તમારી પહેલાં એની પહેલાંના વર્ષે એક છોકરી હતી અને નાઇન્ટી વન સુધી મારે પહોંચા પહોંચ્યા હતા જેને ભોજાણી કરીને છોકરી હતી બરાબર આટલામાં માર્ક પહોંચ્યા હતા તો એ ક્યારે પહોંચે તો એને આવી નાની નાની બાબતોમાં ખૂબ ધ્યાન આપ્યું હતું અને પ્રેક્ટિસ પ્રેક્ટિસ પેપરે સોલ્વ કરી મને દેખાડ્યા રહ્યા એવી એક છોકરી નથી ઘણી બધી છોકરીઓને અમુક છોકરાએ પણ છે એ આ રીતના માર્ક લાવવા પ્રયત્ન કર્યો હતો બરાબર ગુજરાતીમાં માર્ક લાવવા માટે બે બાબત ખૂબ અગત્ય બે કે ત્રણ બાબત ખૂબ અગત્યની છે એક તો તમારી જોડણી બરાબર જોડણી કેવી કરો છો એ જોડણી ક્યારે શીખી શકાય તો ઘણી વખત જોડણી તમને એવું પ્રોબ્લેમ રહે કે ભાઈ મનન સાહેબ પહેલાંથી જોડણી નથી આવડતી બરાબર તો એ જોડણી ન આવડતી હોય તો એક કામ કરવાનું કે તમારી સામે જે જોડણી ન આવડતી હોય એ આવે ને એટલે એક વખત જોઈ લેવાની ને આંખ બંધ કરીને મનમાં દસ વખત બોલી જવાની છતાં જોડણી યાદ ન રહે તો દસ વખત છે બુકમાં લખી નાખવાની આ રીતના તમે જોડણી સારી રીતે છે તૈયાર કરી શકો બરાબર છે એક વખત મનમાં બોલી જવાની એક વખત જોઈ લેવાની પછી દસ વખત મનમાં બોલી જવાની અથવા છે એ દસ વખત લખી જવાની તો જોડણી યાદ રહી જાય બરાબર અને આવ જોડણી ન આવડતી હોય બરાબર તો એ કામ કરવાનું કે લખવાનું બધું રાખવાનું અને જે ન આવડતી જાય અમુક તો આવડે જ તેને અમુક ન આવડતી હોય તો એ પછી છે એ તમારે પ્રેક્ટિસ કરતા જવાની તો આ દસમા મણી તો બારમા સુધીમાં તમને આવડી જશે તો ગુજરાતીનો એ પ્રોબ્લેમ તમારે નીકળી જાય બરાબર છે પછી છે એ તમારે જોડણી પછી છે એ અક્ષર ઘણી વખત અક્ષર ઘણાના છે મોતીના દાણા જેવા હોય ખૂબ સારા હોય અને ઘણા બધાના અક્ષર છે એ પ્રોબ્લેમ થાય એવા હોય તો અક્ષર સુધારવા માટે તે દરરોજ પેરેગ્રાફ લખશો બરાબર અને ધીમે ધીમે લખવાનો પ્રયત્ન કરશો તો પછી અક્ષર સુધરી જશે અને ઘણી વખત અક્ષર બહુ સારા ન હોય ને તો એક કામ કરવાનું ચેકાચેકી વગર શું અક્ષરે લખવાનું એટલે થોડું છૂટું છૂટું લખવાનું જ્યારે અક્ષર સારા ન હોય ત્યારે કેવી રીતના કરવાનું તો કે છૂટું છૂટું લખવાનું ધીમે ધીમે લખવાનું સ્વચ્છ લખવાનું એટલે કે ચેકાચેકી વગરનું લખવાનું એને શું લખ્યું કહેવાય બરાબર છે અને ત્રીજું છે આમાં થોડીક જરૂરિયાત છે મૌલિકતાની બધું છે નવનીતમાંથી કે તમારી પાસે કોઈ મટિરિયલ છે એમાંથી જવાબ ઉતારી નાખો બરાબર તો એનાથી પ્રોબ્લેમ એ થાય છે કે એ લોકોને બધો ઉતારો જ લાગે અને પછી તમને પૂરા માર્ક ન દે તો મૌલિકતાથી થોડુંક લખો અને હાવ મૌલિકતાથી એની કે ટેક્સ્ટબુકનું આઈફોન ક્યાંક બારનું લખી આવો બરાબર તો એટલી મૌલિકતામાં તો હાવ માર્ક નહીં આવે મૌલિકતા એટલે કે તમારા વિચારોથી થોડુંક લખો બરાબર એ રીતના લખશો તો એ તે માર્ક આવવાની સંભાવના ખૂબ સારી છે તો તમે પ્રયત્ન સારા કરતા રહ્યો બરાબર છે તમારા ગુજરાતીમાં સારા માર્ક આવે અને બધા જેટલા અમારો વિડીયો જોવે છે એને હું તમને અક્ષર સારા છે જોડણી સારી છે થોડુંક મૌલિકતાથી લખે છે એ બધાને હું એટી અપ ગોલ આપું છું બરાબર જેના અક્ષર સારા છે જોડણી સારી છે મૌલિકતા સારી છે બધાને એટી અપ ગોલ આપું છું બરાબર એ બધાએ ટ્રાય કરે છોકરાઓમાંથી પાંચ વિદ્યાર્થીઓ ટ્રાય કરે છોકરીઓમાંથી પાંચ વિદ્યાર્થીની ટ્રાય કરે બરાબર છે આ રીતના દશક વિદ્યાર્થીઓ તો એવા હોવા જોઈએ કે એટી અપ જાય એટી નહીં પણ એટી ફાઇવ અપે એ આ જાય બરાબર એ આટલા પ્રયત્ન કરશે તો થઈ શકે છે બરોબર છે બીજું આજનો પેપર કરીએ છીએ આ અંગ્રેજીનો અંગ્રેજી મીડિયમ ગુજરાતીનો પેપર અને વ્યાકરણ વિભાગ છે બરાબર અને મેં તમને છેલ્લા લેક્ચરમાં એ કીધું હતું કે તમે વાંચવા વ્યાકરણ છે ને વાંચવામાં ધ્યાન આપજો વાંચવામાં ધ્યાન આપજો ઉતાવળમાં વાંચી નાખશો તો પ્રશ્ન ક્યાંક પૂછો જુદો હશે સહેલું જ હશે સૌથી સહેલું બરાબર પ્રશ્ન ક્યાંક પૈછો જુદો હશે જવાબ તમે ક્યાંક લખી આવશો અને એ વ્યવસ્થિત ન લાગે એટલા માટે પ્રશ્ન બરાબર વાંચો વ્યાકરણમાં તમે કહેશો પાંચ મિનિટમાં હું વ્યાકરણ પૂરું કરી દઈશ એની બદલે તમે પાંચની દસ મિનિટ લ્યો પણ વ્યાકરણ વ્યવસ્થિત પૂરું કરો વ્યાકરણમાં ભૂલ ન રહી જાય એવો પ્રયત્ન કરો બરાબર નાની નાની વિગતો વાંચીને પછી લખો સહેલામ સહેલું જ હશે પણ વિગતો વાંચજો બરાબર મિત્ર આપણો ભૂલ રહી જશે બરાબર નથીની જગ્યાએ છે વાંચી લીધું હશે અથવા છેની જગ્યાએ નથી વાંચી લીધું હશે તોય પ્રોબ્લેમ રહી જાય છે વ્યાકરણમાં એટલે એવો પ્રોબ્લેમ ન રહે એનું ખાસ ધ્યાન રાખજો બરાબર છે જો છેલ્લે સમય વધે તો હું તમને એક કિસ્સો કહીશ બરાબર એક કિસ્સામાં છે એ થોડોક ઇન્સ્પિરેશનલ કિસ્સો છે તો એ તમને મજા આવશે બરાબર તો આજે પહેલાં પહેલાં પેપર પૂરો કરી નાખીએ પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ સુવર્ણ શબ્દનો સમાનાર્થી નથી કયો શબ્દ સુવર્ણ શબ્દનો સમાનાર્થી નથી એ તમારે જોવાનું છે નથી તમારો જવાબ છે છે એ તમારો જવાબ નથી એટલું યાદ રાખજો નથી તમારો જવાબ છે એ તમારો જવાબ નથી બરાબર તો અહીંયા કુંદન ઈ એનો સમાનાર્થી છે છેવાળું તો તમારે લખવાનું નથી હિરણ્ય ઈ એનો સમાનાર્થી છે છેવાળું તમારે લખવાનું નથી બરાબર હિરણ્ય અને કુંદન બે સમાનાર્થી છે તો હરિણ હરિણ એનો સમાનાર્થી નથી એટલે એનો જવાબ થાય ફરીવાર પ્રશ્ન વાંચીએ છીએ નીચેનામાંથી કયો શબ્દ સુવર્ણ સુવર્ણ એટલે સોનું થાય એનો સમાનાર્થી નથી તો હિરણી અને કુંદન બંનેના સમાનાર્થી છે તો નથી વાળા તમારે જવાબ લખવાનો છે ને બરાબર તો હરીણ એનો સમાનાર્થી નથી નથી તમારો જવાબ થાય એટલે અહીંયા જવાબ આવશે હરીણ બરોબર નીચેનામાંથી કયું જોડકું ઉચિત નથી એટલે બંને સમાનાર્થી આપ્યો આપી જોડકું ઉચિત નથી સમાનાર્થી ન આપ્યો હોય એટલે કે વિરુદ્ધાર્થી આપ્યો આપ્યું જોડકું ઉચિત નથી ઉચિત ન હોય એ તમારો જવાબ થાય કારણ કે અહીંયા શું લખેલું છે જોડકું ઉચિત નથી ઉચિત ન હોય તો મારો જવાબ થાય બરાબર પારિતોષિક પુરસ્કાર એ જોડું જોડકું કેવું છે ઉચિત છે પારિતોષિક એટલે ઇનામ થાય પુરસ્કાર એટલે ઇનામ થાય બંને કેવા છે સમાનાર્થી છે સમાનાર્થી હોય એટલા માટે એ શું થાય તો કે એ ઉચિત જોડકું છે ઉચિત જોડકું છે હોય ત્યાં જવાબ આપણો નહીં આવે મિત્ર અને દોસ્ત બંને સમાનાર્થી છે બંને ઉચિત જોડકું છે એટલે પણ એ તમારો જવાબ નહીં આવે બરાબર છે સત્ય અસત્ય આ વિરુદ્ધાર્થી છે વિરુદ્ધાર્થી હોય તમારો જવાબ થયો સત્ય અસત્ય વિરુદ્ધાર્થી હોય એ તમારો શું થયો જવાબ થયો બરોબર છે સત્યનું થઈ જશે અસત્ય કારણ કે અહીંયા શું કરવાનું છે તો કે વિરુદ્ધાર્થી કરવાનું છે વિરુદ્ધાર્થી હોય એ આપણો શું થાય તો કે જવાબ થાય વિરુદ્ધાર્થી છે એ આપણો જવાબ થાય કારણ કે અહીંયા પૂછ્યું છે સમાનાર્થી સમાનાર્થી એ બધાય ઉચિત છે અને ઉચિત ન હોય આપણો જવાબ થયો નિર્બળનું શબ્દનો વિરુદ્ધાર્થી છે એ લખો પેલા ઓપ્શન્સ બદલાવી નાખો દુબળું એટલે બળવાન ત્યાં લખી નાખો દુબળું જગ્યાએ બળવાન લખી નાખો અને તરફ જવાબ જ નહીં આવે એ નિર્બળને બદલે બળવાન લખો અથવા એની બદલે બીજું લખો હાલો બળવાન એનો લખો તમને એમ થાય કે બળવાન નહીં આપે દૂરબળું કાઢીને સબળ લખી નાખો નિર્બળનું સબળ ઓપ્શન્સ જ ફેરવી નાખો પહેલાં નિર્બળનું કરી નાખો સબળ ઓપ્શન્સ ફેરવી નાખો પહેલાં બરાબર હવે જો શબ્દનો વિરુદ્ધાર્થી જણાવવાનો છે નિશાહ એનો સમાનાર્થી છે એટલે આપણે જવાબ ન આવે કાયર એનો સમાનાર્થી છે એટલે જવાબ ન આવે નિર્બળનું વિરુદ્ધાર્થી શું થાય સબળ નહીં તો દુબળું તે પછી એનું સમાનાર્થી જ થાય તો આપણો જવાબ આવો નહીં આપણે શું કરવાનું છે વિરુદ્ધાર્થી ગોતવાનું છે સહાય અને કાયર વિરુદ્ધાર્થી ન થાય બરાબર છે શું વિરુદ્ધાર્થી થાય તો કે સબળ એનું વિરુદ્ધાર્થી થાય સબળ એનું વિરુદ્ધાર્થી થશે તમને આટલું સમજાણું છે બરાબર વિરુદ્ધાર્થી શું થશે સબળ બાકી એના બંને શું છે સમાનાર્થી છે બરાબર વિરુદ્ધ વિરોધી શબ્દનું જોડકું સાચું નથી તમારો જવાબ છે સાચું નથી એટલે કે સમાનાર્થી આપ્યું હોય ને એ સાચું ન હોય બાકી વિરુદ્ધાર્થી આપ્યા એ સાચા હોય એટલું યાદ રાખજો ક્ષણિક ક્ષણિક એટલે મોમ મોમેન્ટિયસ હોય ને બરાબર એને શણિક કહેવાય શાશ્વત એટલે અમર હોય કોઈથી મરે જ નહીં એવું હોય ને શાશ્વત કહેવાય પેલા આ બંને છે ને મેં તમને ડિસ્ક્રિપ્શન આપી દીધું બરાબર ક્ષણિક અને શાશ્વત બંને વિરુદ્ધાર્થી છે એટલે આપણો જવાબ ન થાય કારણ કે જોડકું સાચું થઈ ગયું વિરુદ્ધાર્થી એટલે બરાબર મુક્તિ એટલે છૂટ્ટા હોય એને મુક્તિ કહેવાય ને બંધન એટલે કેદમાં હોય ને બંધન કહેવાય આ બંને શું થઈ ગયા તો કે વિરુદ્ધાર્થી થઈ ગયા વિરુદ્ધાર્થીનું જોડકું સાચું છે એટલે સાચો એ જવાબ નથી કૃતજ્ઞ એટલે આભાર થાય ને આભાર કૃતજ્ઞ અને બંનેના અર્થ શું થાય થેન્કફૂલ બરાબર છે થેન્કફુલ બંને શું થઈ ગયા તો કે સમાનાર્થી થઈ ગયા એટલે સમાનાર્થી થઈ ગયા એટલે ઉપર પૂછો છે પ્રશ્ન જોડકું સાચું નથી આ જોડકું સાચું નથી એટલે જવાબ આપણો શું આવશે સી જવાબ આવશે શું જવાબ આવશે સી પછી નીચેનામાંથી કઈ જોડણી સાચી છે બિલ્લીની જોડણી કઈ સાચી છે એ ખોટી છે સી ખોટી છે જવાબ સાચો છે બી એ ખોટી છે સી ખોટી છે જવાબ સાચો છે બી બરોબર પછી વગડા વચ્ચે આશુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે એકાકીનો આવે એકલવ્યનો આવે એકાંકી એકાંકી એટલે એકલું મંદિર છે એક જ મંદિર છે એકાંકી જવાબ આવશે બરોબર પછી સાતમું વાક્ય સંધિ સાચી નથી ને એ આપણો જવાબ થશે સાચી હશે એ જવાબ નહીં થાય તો પેલા જો ગોળવત્તા આકાર ગોળવત્તા આકાર એટલે ગોળાકાર થઈ ગયો બરોબર આ જ સંધિ સાચી છે રામવત્તા આયન રામાયણ થઈ ગયું રામવત્તાયન એટલે રામાયણ થઈ ગયું બરોબર પરિવત્તા આવરણ એટલે પરાવરણ ન થાય ને પર્યાવરણ આવવું જોઈએ તો આપણું સાચું હોય પણ પર્યાવરણ નથી આવ્યું એટલે આપણું અહીંયા શું છે ખોટું છે ખોટું એ આપણો જવાબ થાય જે સંધિ સાચી ન હોય એ આપણો અહિયાં શું થશે જવાબ કારણ કે પરિવર્તાવરણ એટલે પર્યાવરણ થાય પરાવરણ થાય નહીં નીચેનામાંથી કયો સમાસ તત્પુરુષ સમાસ છે બરોબર છે તત્પુરુષ સમાસ કયો છે એ જોવું તો છે દેહાંત જો હાથ અને પગ એ દ્વંદ્વ સમાસ થાય એટલે આપણો જવાબ ન આવે આપણને પૂછ્યું છે તત્પુરુષ સમાસ ચંદ્રમુખી ચંદ્રરૂપી મુખ બરોબર અથવા ચંદ્ર જેવા મુખવાળું તો એ છે કર્મધારી સમાસ થાય એટલે એ આપણો જવાબનો દેહાંત એટલે દેહનો અંત દેહાંત એટલે દેહનો અંત એટલે દેહાંત થયો બરાબર એટલે એ કયો સમાસ થયો કહેવાય તત્પુરુષ સમાસ સમાસથી કહેવાય દેહાંત એટલે દેહનો અંત એટલે દેહાંત મૃત્યુ પામવાનું અને તત્પુરુષ સમાસ થયો કહેવાય હાથ અને પગ દ્વંદ્વ સમાસ ચંદ્ર જેવા મુખવાળું કર્મધાર સમાસ દેહનો અંત એટલે શું થાય તત્પુરુષ સમાસ થાય પછી છે એનું આગળ બાકી છે એ જોઈ લઈએ દીપક ઓલવાઈ ગયો ચૌદમાં પાઠનું છે મૃત્યુ પામવું એનો રૂટિપ્રયોગનો અર્થ થાય મૃત્યુ પામવું દીપક ઓલવાઈ ગયો એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે મૃત્યુ પામવું ઝાઝી કીડીઓ સાપને તાણે એટલે કે એકતામાં શક્તિ હોય અથવા ઘણા વ્યક્તિઓ સાથે મળીને કામ કરે ઘણા વ્યક્તિઓ સાથે મળીને કામ કરે તો કામ સારું થાય ઘણા વ્યક્તિઓ સાથે મળીને કામ કરે તો કામ સારું થાય પછી રોહને આબેહૂબ ચિત આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું તો રોહનથી આબેહૂબ જો તમને ખબર છે કર્મણી વાક્યમાં થી વડે દ્વારા માંથી કોઈ લગાડો અને કર્મણી ક્રિયા કર્તરી ક્રિયાપદનું કર્મણી ક્રિયાપદ મૂકો બરાબર એટલે કર્મણી વાક્ય થઈ જાય કરતા સાથે થી વડે દ્વારા લગાડવાનું રોહને આ બેહૂબ એવું જ ચિત્ર દોર્યું તો રોહનથી આ બેહૂબ એવું જ ચિત્ર દોરાયું રોહનથી રોહન કરતા છે એટલે મેં ત્યાં થી રોહન રોહનથી આ બેહૂબ એવું જ ચિત્ર દોરાયું રોહન એ કરતા એટલે ત્યાંથી લગાડ્યું અને દોર્યું કર્તરી ક્રિયા પર ત્યાં કરીને એક દોર આવ્યું એટલે એ કયું વાક્ય થઈ ગયું કર્મણી વાક્ય પછી પ્રેરક એટલે કરતા પોતે કાર્ય ન કરતો હોય પણ બીજા પાસે કાર્ય કરાવતો હોય એવી રચનાને પ્રેરક રચના કહેવાય તો મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મૂક્યું તો મમ્મી એ છુંદાનું તપેલું તડકા મૂક્યું તો પોતે મૂક્યું હોય પણ મૂકાવ્યું તો બીજા પાસે મૂકાવ્યું હોય તો મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું આ એની પ્રેરક રચના થઈ ગઈ કઈ રચના થઈ ગઈ તો કે પ્રેરક રચના થઈ ગઈ બરાબર મુકાવ્યું પછી શેરી ઘણી લાંબી છે ઘણી થોડી વધારે ઓછી વધુ બરાબર આ બધી માત્રા દર્શાવે છે એટલે માત્રા સૂચક થયું માત્રા સૂચક વિશેષણ થયું માત્રા સૂચકની બદલે પરિમાણ કયો તોય ચાલે જથ્થાવાચક કયો તો પણ ચાલે આ ત્રણેય રીતના થઈ શકે પૂછવાય ન આવતા ઘણી થોડી વધારે ઓછી ખૂબ પુષ્કળ અત્યંત આ બધા શબ્દો છે માત્રા સૂચક દર્શાવે છે માત્રા સૂચકને બીજું જથ્થાવાચક એ કહેવાય અને ત્રીજું છે એને પરિમાણ વાચક પરિણામ નહીં પણ પરિમાણ પરિમાણ વાચક પણ કહેવાય બરાબર છે માત્રા સૂચકને બીજું પરિમાણ વાચક પણ કહેવાય એટલે આ ઘણી છે એ માત્રા સૂચક થયું પરિમાણ થયું કે જથ્થાવાચક થયું પછી છે વિકારી વિશેષણ વિકારી વિશેષણ એટલે શું તો કે છે લિંગ પ્રમાણે છે વિશેષણમાં ફેરફાર થાય ને એ વિકારી વિશેષણ કહેવાય ને લિંગ પ્રમાણે છે વિશેષણમાં ફેરફાર ન થાય એને અવિકારી વિશેષણ કહેવાય આ બે પેટર્નમાં પૂછાશે યાદ રાખજો એક વિશેષણનો પ્રકાર પૂછાશે ને એક વિકારી અવિકારીમાંથી પૂછાશે પણ લિંગ પ્રમાણે નખરાળું નખરાળી નખરાળો એમ ફેરફાર થાય ખાલી ખાલો ખાલો ન થાય અજબ અજબો ન થાય બરાબર પણ નખરાળું નખરાળી નખરાળો એ રીતના લિંગમાં ફેરફાર થાય છે એટલે આ કયું વિશેષણ થયું વિકારી આ બંનેથી આગ અવિકારી વિશેષણ છે બરાબર છે ઓકે મેં કહ્યું એ તો વૃક્ષ એ વૃક્ષ તો કપાઈ ગયું છે બરાબર છે તો આમાં શું થશે તો મેં કહ્યું પછી અલ્પવિરામ એટલે કે કોમા મેં કહ્યું પછી અલ્પવિરામ એટલે કે કોમા એ વૃક્ષ તો કપાઈ ગયું છે એટલું વાક્ય પહેલાં ઇન્વર્ટેડ કોમામાં આવે એટલું વાક્ય પહેલાં ઇન્વર્ટેડ કોમામાં આવે બરાબર અને પછી છે એ વૃક્ષ તો કપાઈ ગયું છે એટલે પછી ઉદ્ગાર ચિહ્ન આવે એક્સલેમેશન માર્ક આવે બરાબર છે એક્સલેમેશન માર્ક આવશે મેં કહ્યું કોમા એ વૃક્ષ એ પછી આખું વાક્ય ઇન્વર્ટેડ કોમામાં અને એક્સલેમેશન ઇન્વર્ટેડ કોમાની અંદર એક્સલેમેશન માર્ક આવશે આ વિરામ ચિહ્નનું થયું એક આ વિરામ વિરામચિહ્ન પૂછાય કે વાક્યમાં વિરામ ચિહ્ન મૂકવાના હવે આ રીતના પૂછાશે કયા ચિહ્ન જોડમાં જ વપરાય છે તો સિંગલ લખો તો સિંગલ પૂરું કરવું પડે ડબલ ઇન્વર્ટેડ કોમાં લખો તો ડબલ ઇન્વર્ટેડ કુવા પૂરા કરવા પડે બરાબર એટલે અવતરણ ચિહ્ન જ છે ઇન્વર્ટેડ કોમા જ છે એ જ તે જોડમાં વપરાય બાકી કોઈ વસ્તુ જોડમાં વપરાય નહીં એટલું યાદ રાખજો બરાબર છે હવે આપણે જોઈએ છીએ બીજો પેપર પહેલું એમ કહે છે કે નીચેનામાંથી કયો શબ્દ પૃથ્વી શબ્દનો સમાનાર્થી નથી નીચેનામાંથી કયો શબ્દ છે પૃથ્વી શબ્દનો સમાનાર્થી નથી તો આ બંને સમાનાર્થી છે બરોબર આ બંને સમાનાર્થી છે પણ મેદીની સમાનાર્થી એનો નથી મેદિની એનો પૃથ્વીનો સમાનાર્થી નથી મેદિની એ પૃથ્વીનો સમાનાર્થી નથી એટલું યાદ રાખજો મેદિની એ પૃથ્વીનો સમાનાર્થી નથી નથી આપણો જવાબ થશે એ તમને મેં શીખવાડ્યું છે નીચેનામાંથી કયું જોડકું ઉચિત નથી બરાબર વિરુદ્ધાર્થી આપ્યો હોય ને ઉચિત ન હોય સમાનાર્થી આપ્યો હોય ને ઉચિત છે કારણ કે આ સમાનાર્થી જોડકું જ ઉચિત નથી ઉચિત નથી આપણો જવાબ થાય હરખ એટલે ઉલ્લાસ બંને સમાનાર્થી છે સાચું છે બરાબર સમાનાર્થી જોડવું ઉચિત છે એટલે આપણો જવાબ નહીં ખીલવું કરમાવવું બરાબર તો અહીંયા અહીંયા તમે ફેરફાર જ કરી નાખો કારણ કે આગ ના ના બરોબર છે અહીંયા હરખ એટલે ઉલ્લાસ સમાનાર્થી છે ઉચિત છે એટલે આપણો જવાબ નહીં થાય આઘે દૂર આ બંને ઉચિત છે એટલે આપણા આપણો સમાનાર્થી આપણા આપણો સમાનાર્થી છે એટલે આપણ આપણો જવાબ નહીં થાય ખીલવું બરાબર એ તમને ખબર છે ને કરમાવું બંને એકબીજાના વિરુદ્ધાર્થી છે વિરુદ્ધાર્થી છે એટલે આપણો જવાબ થશે બરાબર જે સમાનાર્થી જોડતું છે ઉચિત ક્યારે હોય તો એનો સમાનાર્થી આપવું હોય તો ઉચિત હોય અને એનું વિરુદ્ધાર્થી આપવું હોય તો અનુચિત હોય ખોટું હોય બરાબર હરખ અને ઉલ્લાસ ઉચિત છે આગે અને દૂર ઉચિત છે ખીલવું અને કરમાવું ઉચિત છે બરાબર છે સમજાઈ ગયું હશે તમને પછી અંધકાર શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો અંધકારનો વિરુદ્ધાર્થી આપણો જવાબ થશે બરોબર છે તો જો ઉજાસ અંધકારનું ઉજાસ એનું વિરુદ્ધાર્થી છે રાત્રિ તો મેળ જ કોઈ નથી બેઠતું એટલે સી તો જવાબ જ નહીં આવે તમસ એનો સમાનાર્થી છે તમસ એટલે અંધકાર થાય ઉજાસ એનો શું છે તો કે વિરુદ્ધાર્થી છે ઉજાસી શું છે વિરુદ્ધાર્થી છે નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દોનું કયું જોડકું સાચું નથી કયું જોડકું સાચું નથી એ આપણો સાચું એ આપણો જવાબ થશે બરાબર ખોટું એ આપણો જવાબ થશે નહીં ધરતી અને પૃથ્વી ધરતી અને પૃથ્વી બંને સમાનાર્થી છે એટલે આ જ જોડકું સાચું નથી બાકી નિરક્ષર સાક્ષર લિટરેટ ઇલિટરેટ એટલે કે એ વિરુદ્ધાર્થી સ્મરણ વિસ્મરણ વિરુદ્ધાર્થી થયું આ બંને સાચા છે બંને સાચા એટલે આપણો જવાબ ખોટો ધરતી અને પૃથ્વી એ ખોટું છે એટલે એ આપણો જવાબ સાચો જે સાચું નથી એ આપણો જવાબ અને જે ખોટું છે સોરી જે સાચું છે એ આપણો જવાબ નહીં કઈ જોડણી સાચી છે સાચી જોડણી ખોટી જોડણી નથી જોવાની બરાબર તો પ્રતિસાદ સાચી છે જરૂરિયાત ખોટું છે આ હસવા આવે જરૂરિયાતમાં અને પ્રતિકૃતિમાં પ્રતિ અને કૃતિ આમ લખાય પ્રતિકૃતિ બરોબર છે એટલે આપણો જોવા પ્રતિસાદ આવે કારણ કે સાચી જોડણી લખવાની છે એટલા માટે પછી આછલા કંકુ ઘોળ રેલાડી માછલી ખાલી જગ્યા કાઢવું તો પિયળ આવશે આ બીજા પાઠમાંથી છે પંક્તિ આપેલી છે ને ત્રીજા પેજમાં લખેલું હશે કદાચ ત્રીજા પેજમાં પિયળ આપેલું હશે અથવા તમને છે ને ટીપ પણ આપ્યા હશે ને શબ્દાર્થ એમાં જ તે પિયળ એકાદું શબ્દ સમૂહ આપ્યો હશે ને એમાં તે પિયળ લખેલું હશે બરાબર મળી જશે તો અહીંયા પિયળ જવાબ તમારો આવશે કયો જવાબ આવશે તો કે પિયળ બરાબર જોડણી જ છે ખાલી જગ્યા કોઈ નથી પૂછી જોડણી પૂછી કઈ સાચી જોડણી છે પછી નીચેનામાંથી સાચી સંધિ લખો તો ચિંતવત્તા આતુર ખોટી સંધિ છે ચિંતવત્તા આતુર આવે જ નહીં પછી ચિંતાવત્તાતુર આ પણ ન આવે વત્તા આતુર આ જવાબ આવે સાચી સંધિ ચિંતા વત્તા આતુર આવશે શું આવશે તો કે ચિંતા વધતા આતુર એ આપણી સાચી સંધિ થઈ બરાબર પછી નીચેનામાંથી કયો સમાનાર્થી દ્વંદ્વ સમાસ છે ટપાલ નાખવાની પેટી ટપાલ નાખવાની પેટી આ કયો સમાસ થયો તો કે મધ્યમ પર લોપી સમાસ થયો કયો સમાસ થયો મધ્યમ પર લોપી સમાસ થયો ટપાલ નાખવાની પેટી એ મધ્યમ પર લોપી સમાસ થયો નવરાત્રિનો સમૂહ એ દ્વિગુ સમાસ થયો નવરાત્રિનો સમૂહ દ્વિગુ સ્વ આપણને તો દ્વંદ્વ સમાસ કીધો છે તો માલ અને મિલકત એ કયો સમાસ થશે તો કે દ્વંદ્વ સમાસ થશે માલ અને મિલકત એ કયો સમાસ થશે તો કે દ્વંદ્વ સમાસ થશે બરાબર છે ફરીવાર તમને કહી દઉં છું ટપાલ નાખવાની પેટી ટપાલ નાખવાની પેટી એ કયો સમાસથીઓ કહેવાય તો કે ટપાલ નાખવાની પેટી એ છે મધ્યમ પ્ર લોપી સમાસથીઓ કહેવાય ટપાલ નાખવાની પેટી મધ્યમ લોપી સમાસ નવરાત્રિ દ્વિગુ સમાસ બરોબર છે નવરાત્રિ દ્વિગુ સમાસ પછી છે એ માલમિલ દ્વંદ્વ સમાસ પછી કોરી ખાવું એટલે દુઃખની અનુભૂતિ થવી કાળજુ કોરી ખાવું એટલે દુઃખની અનુભૂતિ થવી ચિંતાની અનુભૂતિ થવી દુઃખની અનુભૂતિ થવી ચિંતાની અનુભૂતિ થવી પછી નવરા નવરો બેઠો નખોદ વાળે એટલે કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે નવરો બેઠો નખોદ વાળે એટલે કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે એક અહીંયા સુધારી નાખો મારી ભૂલ છે ઉપર અહીંયા છે ને જવાબ માનીની આવશે બાકી ક્ષતિ અને મેદીની એ બંનેનો અર્થ પૃથ્વી થાય માનીનો અર્થ પૃથ્વી ન થાય બરાબર એટલું સુધારી નાખજો ગોપીએ કૃષ્ણને મોતીડે વધાવ્યા તો કરતા સાથે થી વડે અથવા દ્વારા લગાડો અને કર્તરી ક્રિયાપદનું કર્મની ક્રિયાપદ મૂકી દો ગોપીથી કૃષ્ણને મોતીડે વધાવાયા ગોપીથી કૃષ્ણને મોતીડે વધાવાયા બરોબર ગોપી કરતા છે ને અમે થી વડે દ્વારા લગાડ્યું વધા વ્યાનું વધા વાયા એ કરી નાખ્યું એટલે તમારું કર્મની ક્રિયાપદ થઈ ગયું બરોબર છે પછી આગળ જોઈએ છીએ દાદા ઠંડા પાણીએ નહાય છે ભાવે પ્રયોગ કરવાનો છે તો ન્યાય કરતા સાથે થી વડે દ્વારા લગાડવાનું અને કર્તરી ક્રિયાપદનું ભાવે ક્રિયાપદ જેમ કર્મણી ક્રિયાપદ થાય એમ જ ભાવે ક્રિયાપદ થાય તો દાદા એ કરતા કરતા છે ને થી વડે દ્વારામાંથી લગાડો તો દાદાથી ઠંડા પાણીએ નવાય છે બરાબર દાદાથી ઠંડા પાણીએ નવાય છે કયું ક્રિયાપદ થઈ ગયું શું થઈ ગયું તો કે ભાવે વાક્ય થઈ ગયું દાદાથી ઠંડા પાણીએ નવાય છે પછી બે બેઠીબાઈની આ જેઠીબાઈ આવશે ચૌદમાં પાઠ મૂકીમ છે જેઠીબાઈ જેઠીબાઈની અરજીમાં લખાયેલ કરુણ કહાનીએ રાણીની આંખોમાં આંસુ આણી દીધા બરાબર કરુણ એક પ્રકારનો ગુણ છે એટલે આ ગુણવાચક ક્રિયા વિશેષણ થયું ગુણવાચક ક્રિયા વિશેષણ થયું કરુણ એક પ્રકારનો ગુણ છે એટલે ગુણવાચક ક્રિયા વિશેષણ થયું બરાબર પછી નીચેનામાંથી અવિકારી વિશેષણ લખો વિકારી વિશેષણ એટલે તમને ખબર છે કે લિંગ પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય ને એને વિકારી કહેવાય લિંગ પ્રમાણે વિશેષણમાં ફેરફાર ન થાય એને કયું વિશેષણ કહેવાય તો કે અવિકારી વિશેષણ કહેવાય બરાબર ઉજ્જડ ઉજ્જડી ન થાય બરાબર એટલે એ લિંગ પ્રમાણે વિશેષણમાં ફેરફાર ન થતો એટલે આપણો આ જવાબ થશે ઉજ્જડી આપણો જવાબ થયો પછી સાંકડું સાંકળી સાંકળો એ થઈ જાય એટલે એ વિકારી થયું નાનું નાની નાનો એટલે એ થઈ જાય એટલે વિકારી થયું પછી દુખિયાના આંસુ લોતા અંતર કદીના ધરાજો બરાબર એટલામાં ધરાજો પછી ખાલી ફૂલ સ્ટોપ મૂકી દો ને એટલે તમારો જવાબ થઈ ગયો ધરાજો પછી ફૂલ સ્ટોપ મૂકી દો એટલે તમારો જવાબ થઈ ગયો પછી કયું વિરામચિહ્ન વાક્યનું સમાપન દર્શાવવાનું કાર્ય કરતું નથી જો પ્રશ્નાર્થચિહ્ન તે વાક્યના અંતે જ આવે ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સપ્લેનેશન માર્કે વાક્યના અંતે જ આવે પણ અલ્પવિરામ વાક્યના અંતે આવે નહીં વાક્યના વચ્ચે આવે કારણ કે વાક્ય વચ્ચે અધૂરું હોય ત્યારે તલ્પ વિરામ દર્શાવવામાં આવે એટલે આ રીતના તમારો છે એ બીજો પેપર એટલે કે ટોટલ છે એ ચાર પેપર પૂરા થયા છે માર્વેલના આ પેપર સ્ટાઇલ પ્રમાણે કેટલા પેપર પૂરા થયા છે તો કે ચાર પેપર પૂરા થયા છે બરાબર છે એક આપણે છે આ પેપરનું તે પેલું જોઈ લઈએ જોડકા જોઈ લઈએ રમઝુ મીર નું કયું વાક્ય છે ને એ જોવાનું છે રમઝુ નું વાક્ય છે એ તે ગગી આ કપડાં કરી કપડાના કરીને આપું છું બરાબર છે લે ગગી આ કપડાંના કરીને આપું છું તો પહેલાંનો જવાબ આવશે ડી પહેલાંનો જવાબ આવશે ડી આ બીજા પાઠનું વાક્ય છે એટલે આમાં શું કરવાનું છે તો આમાંથી જે પાત્ર હોય ને એ જે વાક્ય બોલતું હોય ને એની સામે જવાબ એ એનો જવાબ થશે તો આ બીજા પાઠમાંથી મળી જશે તે ગગી આ કપડાના કરીને આપું છું અમથીબા બરાબર લઘુકથા આપણા બુકમાં આવે છે ને એનું છે તો બે જીવ નેહાકા નાખે એ તો મારું ખાધેલું એટલે અમથીબાનું કવાળું વાક્ય છે પછી જેઠીબાઈ તું સુખેથી તારો જીવ ગતે કર તું સુખેથી તારો જીવ ગતે કર એટલે એક આ છે આનું કોઈ આપ્યું નથી એટલે ત્રણના ચાર આપ્યા છે એમાંથી ત્રણ સાચા જવાબ થાય બીજુંમાંથી છે પછી એક ચૌદમાં કે જેઠીબાઈ વાળા પાઠમાંથી છે અને અમથીબાવાળું બાવાળું છે લઘુકથાવાળું છે બરાબર છે પછી જોડકાનું નીચે આ દિવાનખાના વાળું દિવાનખાનું કયું છે અછાંદસ રચના છે આ તો તમને કેમાં મળી જશે ખબર છે કે તમે પાઠ શરૂ કરો ને ત્યારે પેલું એનું ઇન્ડેક્સ આવ્યું છે ઇન્ડેક્સમાં જાના જવાબ છે દિવાનખાનું અછાંદસ કાવ્ય છે બરાબર તે બેસે અહીં ગઝલ છે તે બેસે અહીં ગઝલ છે હાથ મેળવીએ એ ઉર્મિક કાવ્ય છે હાથ મેળવીએ એ ઉર્મિક કાવ્ય છે બરાબર ફરી વાર તો જોઈએ તો દીવાનખાનું છે એ અછાંદસ છે બેસે અહીં ગઝલ છે હાથ મેળવીએ એ ઉર્મિક કાવ્ય છે બરાબર અહીંયા તમારા ચાર માર્વેલના પેપરનું છે એ ટોપિક પૂરો થાય છે બોલું મારે કિસ્સો કહેવાનો તો એ રહી ગયો છે તો હવે પછીના લેક્ચરમાં કહીશ પણ મારવેલના અહીંયા ટોપિક પૂરા થાય છે આપણી પાસે સમય મર્યાદા છે એટલા માટે થેન્ક યુ વેરી મચ